नमस्कार, सिटी लाइव में आपनું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. સમાચાર ઉપર કરીએ નજર. અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રાત્રિના સમયે તટકો ફેંકનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્વ ઝોનના ફ્લાઇંગ સ્કવોડે 26 જગ્યાએ તપાસ હાથ ધરી છે. જાહેર રોડ પર કચરો ફેંકનારના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. તો પૂર્વ વિસ્તારમાં 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. रस्ता पर गंदगी फैलावता एकमो पर कार्यवाही करवामां आवी हती. तेमज सॉलिड वेस्ट द्वारा 4 दुकानों सील करवामां आवी हती. तेमज गंदगी फैलावनार 5 सोसायटी पासे दंड वसूलवामां आव्यो हतो. तो अमदावाद में रात्रिना समय कचरो फेंकनार सामे कार्यवाही करवामां आवी छे. एएमसी ए कचरो फेंकनार पर कार्यवाही करी छे. रात्रिना समय जाहेर रोड पर कचरो फेंकीने जे लोको फरार थई जाय छे तेमनी सामे लाल आंक करवामां आवी छे. पूर्व विस्तार में 7 जेटला वाहनों आ माटे जप्त कराया छे. तो अमदावाद में सॉलिड वेस्ट विभाग की कार्यवाही सामे आवी छे. जाहेर रोड पर कचरो फेंकनारना वाहनों जप्त कराया. संवाददाता मेहुल दुधरेजा जोड़ाई गया छे. मेहुल, एएमसी द्वारा कार्यवाही करवामां आवी छे. रात्रिना समय कचरो फेंकता हता ते लोकोना वाहन जप्त कराया छे. शुं वधु विगतो? જે પ્રમાણે અમદાવાદ શહેર સ્વચ્છ રહે અને ચોખ્ખું રહે તે માટે સોલિડ વેસ્ટ વિભાગ કોર્પોરેશન જે આવેલું છે તે અલગ અલગ રીતે કામગીરી કરતો, જેમ કે સાફ સફાઈ કરવાની કામગીરી, સાથે કચરો ઉપાડવાની કામગીરી લઈને કચરાને ડિસ્ટ્રોય કરવા સુધીની કામગીરી સોલિડ વેસ્ટ વિભાગ કરતું હોય છે. ત્યારે આવી જે કામગીરી છે ત્યારે દરમિયાન જે લોકો જે છે ઘણી વખત જે કચરા પેટીની અંદર કચરો નથી નાખતા, પરંતુ કચરા પેટીથી બહારની સાઈડ કચરો નાખે છે, જેના લીધે જે પશુઓ જે છે તે આજે કચરો ઘણીવાર આનો બગાડ કરતા હોય છે, સાથે જે કચરો છે તે રોડ રસ્તા ઉપર આવતો હોય છે, અને ઘણા લોકો એવા પણ હોય છે જે કચરો જે છે સીધો જ રસ્તા ઉપર ફેંકતા હોય છે. ત્યારે આવા કચરાના લીધે શહેરની જે ઓળખ છે તે ગંદકી આના લીધે વધારે થાય છે. ત્યારે આવું ના થાય તે માટે સોલિડ વેસ્ટ વિભાગ રાત્રેપણ ડ્રાઈવ શરૂ કરી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારની અંદર જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેના દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે. અને ડ્રાઈવના ભાગરૂપે પૂર્વ વિસ્તારની અંદર ઘણા બધા જે લોકો જે છે મોડી રાત્રે રેસ્ટોરન્ટ અથવા જે ફૂડ પાર્લર ચલાવતા હોય છે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી, અને જે રાત્રે મોડી રાત્રે જયારે કચરો ફેંકીને જતા હોય છે ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરી, અને ઘણી વખત કચરો નાખવા આવતા જે વાહનો જે છે તે પણ જપ્ત કર્યા છે. અને કડક પ્રકારની કાર્યવાહી જે છે અને સાથે એક પ્રકારનો કડક મેસેજ પણ છે કે જો તમે કચરો નાખશો તો તમારી સામે આ પ્રકારની કામગીરી થશે. અને સાથે દંડ વસૂલવાની જે વાત છે તો જે મોટી સંખ્યામાં જે દંડ છે તે પણ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ જે છે તે દંડ વસૂલે છે. એટલે કે આ રીતે શહેર સ્વચ્છ રહે, શહેરમાં માંદગી ના વધે અને સાથે ગંદકી ના ફેલાય તે માટે સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરતું હોય છે. અને આગામી દિવસોમાં પણ જે પ્રમાણે ડાયરેક્ટરે જણાવ્યું છે કે આ પ્રમાણે કામગીરી છે તે શહેરની અંદર ચાલુ રાખવામાં આવશે. અને ખાસ કરીને લોકોને ચેતવણી આપી છે કે કચરા પેટી તેમજ જે કચરા ઉપાડતા જે વાહનો જે આવે છે તેની અંદર કચરો નાખવો, લીલો કચરો અલગ કરવો માટેની પણ જે માહિતી છે આપવામાં આવી છે. તો કચરા પેટીનો ઉપયોગ કરો, પણ આજે જે જાહેરમાં કચરો નાખવામાં આવે છે તો આવા લોકો દંડને પાત્ર બને છે. અને આજે આગામી દિવસોમાં આ પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે. જી મેહુલ, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે અમદાવાદમાં રાત્રિના સમય કચરો ફેંકવામાં આવે છે તેની સામે એએમસીએ લાલ આંક કરી છે અને તે તમામ લોકોના વાહન જપ્ત કર્યા, અને આ પ્રકારે એએમસીએ કચરો ફેંકનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રાજકોટમાં જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત કેસમાં મોટી અપડેટ સામે આવી છે. સીબીઆઈની જાવરીમલ બિશ્નોઈનું ગોલ્ડ એકાઉન્ટ મળ્યું છે. ચેન્નઈ ખાતે ખોલાવેલું ગોલ્ડ એકાઉન્ટ મળી આવ્યું છે. સીબીઆઈ બેંકના લોકર પણ ખુલશે. લોકરમાં મોટા પ્રમાણમાં મત્તા હાથ લાગે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો દિવસે ને દિવસે જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસમાં ખુલાસા થાય છે, અને જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસમાં મોટી અપડેટ સામે આવ્યું છે. તેનું ગોલ્ડ લોકર સામે આવ્યું છે. સીબીઆઈને જાવરીમલ બિશ્નોઈનું ગોલ્ડ એકાઉન્ટ મળ્યું છે. જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલે મોટી અપડેટ સામે આવી છે. ચેન્નઈ ખાતે ગોલ્ડ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જાવરીમલ બિશ્નોઈનું ગોલ્ડ એકાઉન્ટ સામે આવ્યું છે. લોકરમાં મોટા પ્રમાણમાં મત્તા હાથ લાગે તેવી શક્યતા છે. સંવાદદાતા સત્યમ અંસુરા જોડાઈ ગયા છે. સત્યમ, જે પ્રકારે જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસમાં રોજ અવનવા ખુલાસા થાય છે અને આજે તેનું ગોલ્ડ એકાઉન્ટ સામે આવ્યું છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી, જેમ બિશ્નોઈ આત્મહત્યા કેસમાં સીબીઆઈ દ્વારા દિન પ્રતિદિન નવા ખુલાસાઓ, નવી તપાસ સામે લાવવામાં આવી રહી છે. સીબીઆઈને વધુ એક મહત્વની સફળતા મળી છે.
आत्महत्या केस अने जे लांचनो जे केस छे तेमां सीबीआई द्वारा सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। तेमना घरे पण तपास हाथ धरवामां आवी हती, जेमां सोना चांदीना दागीना अने रोकड रकम पण मळी आवी हती। साथोसाथ जेम बिश्नोई छे के तेमनी एक पर्सनल डायरी पण मळी आवी हती, जेमां तमाम व्यवहारोनो उल्लेख छे ते करवामां आव्यो हतो। बीजी तरफ जेम बिश्नोईनी जेनी साथे वधु टेलिफोनिक वातचीत थई छे તે વ્યક્તિનો પણ સંપર્ક તેના વ્યક્તિ ઉપર પણ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે। સાથોસાથ તેમના જે વચેટિયા છે કે તેમની તપાસ પણ કરવામાં આવી રહી છે। બીજી હવે જે મહત્વની સફળતાની વાત કરવામાં આવી તો જેમ બિશ્નોઈનું ગોલ્ડ એકાઉન્ટ છે તે સીબીઆઈને મળી આવ્યું છે। ચેન્નાઈ ખાતે આજે ગોલ્ડ એકાઉન્ટનું ખાતું છે તે ખોલાવવામાં આવ્યું હતું અને જેમાં ઘણા સમયથી પાસબુકની એન્ટ્રી પણ પાડવામાં નથી આવી। હાલ સીબીઆઈ છે કે તેમના દ્વારા આજે એકાઉન્ટ છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથોસાથ તેમના જે અન્ય એકાઉન્ટ છે કે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય વાત છે કે તેમના જે પરિવાર એટલે કે જેમ બિશ્નોઈના જે પરિવારજનો છે કે તેમના દ્વારા સીબીઆઈ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ સીબીઆઈ પણ કમર કસી રહી છે, સીબીઆઈ દ્વારા પણ તમામ જે કોઈ પણ કડી છે તે મૂકવામાં નથી આવતી। સીબીઆઈ દ્વારા દિન પ્રતિદિન નવા ખુલાસાઓ, જેમ બિશ્નોઈ આત્મહત્યા કેસ મામલે દિન પ્રતિદિન આ લાંચના જે કેસ હતો તેમાં દિન પ્રતિદિન નવા ખુલાસાઓ સામે કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે જ્યારે ચેન્નાઈ ખાતે તેમનું જે ગોલ્ડ એકાઉન્ટ ખાતું મળી આવ્યું છે તેમાં કઈ પ્રકારની સંપત્તિ મળી આવે છે, કઈ પ્રકારના વ્યવહારો મળી આવે છે તે જોવું રહેશે। જી જી સત્યમ, માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારે જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ છે તેમાં રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે અને સીબીઆઈને તેનું ગોલ્ડ એકાઉન્ટ મળી આવ્યું છે। સુરતમાં આવેલા અલથાણ ગામે 5 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો। રખડતા બે શ્વાને માસૂમ બાળકીને બચકા ભર્યા હતા। ઘટનાના પગલે સ્થાનિકોએ દોડીને બાળકીને બચાવી લીધી હતી। મહત્વનું છે કે છેલ્લા 40 દિવસમાં શ્વાને 3 બાળકોનો ભોગ લીધો છે। ઉલ્લેખનીય છે કે રખડતા શ્વાનને પકડવામાં તંત્ર ક્યાંક નિષ્ફળ દેખાઈ રહ્યું છે। દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે 2 બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। 2 શ્વાને માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો। સ્થાનિકોએ દોડીને બાળકીને બચાવી લીધી હતી। આવા તો અનેક કિસ્સા રોજબરોજ બનતા હોય છે, ત્યારે તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે કે રખડતા શ્વાનને લઈને કોઈ ચોક્કસથી પગલા ક્યારે લેવામાં આવશે। અલથાણ ગામનો આ બનાવ છે કે જ્યાં બાળકી પર 2 શ્વાને હુમલો કર્યો હતો। સુરતમાં આવેલ અલથાણ ગામમાં આ ઘટના બની હતી અને આવા અનેક કિસ્સા સામે આવે છે કે જેને લઈને તંત્ર પર અનેક સવાલ ઉભા થાય છે। 2 શ્વાને માસૂમ બાળકીને બચકા ભર્યા અને તેની પર હુમલો કર્યો, જો કે સ્થાનિક લોકોએ સમયસર પહોંચ્યા અને બાળકીને બચાવી લીધી। 5 વર્ષની માસૂમ બાળકી હતી અને તેના પર 2 શ્વાને હુમલો કર્યો। સંવાદદાતા દેવેશ પરમાર જોડાઈ ગયા છે। દેવેશ, અલથાણ ગામનો બનાવ છે, બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, શું વધુ વિગતો? જે પ્રકારે વાત કરવામાં તો સુરતમાં સતત ઘટનાઓ ફરી છે। અલથાણ ગામ વિસ્તારમાં એક બાળકી જે છે તે બાળકી પર શ્વાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। મહત્વનું કહી શકાય કે સુરત સતત સતત શ્વાસ દ્વારા હુમલો કરવાની આ ત્રીજી ઘટના સામે આવી છે। આ ત્રીજી ઘટના બનતા આ બાળકી જે છે તેને શ્વાસ દ્વારા ભટકું ભરી લેવાતા બાળકીને ઈજા પહોંચી હતી અને તેમની પ્રાથમિક સારવાર કરાવી હતી। મહત્વનું કહી શકાય કે છેલ્લા 40 દિવસમાં આ શ્વાન દ્વારા 3 લોકોના શ્વાને ભોગ લીધા છે। મહત્વનું કહી શકાય કે એ 3 લોકો જે છે તેમને શ્વાન કરડ્યા હતા, તેમના બાળકો હતા અને તેમાંથી 2 બાળકોના મોત થઈ ગયા છે। એટલે મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં સતત સતત શ્વાનોનો આતંકના કિસ્સાઓ વધી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અને રસીકરણ શ્વાનો માટે શરૂ કરવામાં આવ્યું છે તે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। એટલે સતત સતત સુરત શહેરમાં શ્વાનના આતંકી ઘટનાઓ બનતા હવે તંત્ર કોઈ પ્રકારના પગલા ભરે છે તે પણ જી તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે સુરતના અલથાણ ગામમાં ઘટના બની છે તેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે। એક બાળકી પર 2 શ્વાને હુમલો કર્યો અને બાળકીને બચકા ભરી લીધા, જો કે સ્થાનિકે બાળકીને બચાવી લીધી। ગાંધીનગરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે। 9,53,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। 9 એપ્રિલના બપોરે 12:30 દોડમાં આ પરીક્ષા લેવાશે। પરીક્ષાની એસઓપી તૈયાર છે, જેને લઈને આવતીકાલે મુખ્ય સચિવ પણ આ મુદ્દે વિડીયો કોન્ફરન્સ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરશે। તો પરીક્ષાની એસઓપી તૈયાર છે, જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે એસઓપી તૈયાર છે। મહત્વના સમાચાર, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને 9 એપ્રિલના બપોરે 12:30 દોડમાં આ પરીક્ષા લેવામાં આવશે। સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે।
વિરેન જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે એસઓપી તૈયાર છે, જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની છે, શું વધુ વિગતો? ચોક્કસ, જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે તે રીતે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની, જેમાં 9,53,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, જયારે 9 એપ્રિલના બપોરે 12:30 સુધીમાં પરીક્ષા લેવાશે અને પરીક્ષાની એસઓપી તૈયાર કરી દેવામાં આવી છે. આ મુદ્દે જિલ્લા અધિકારીઓ સાથે પણ એક મીટિંગ કરવામાં આવી હતી. આવતીકાલે મુખ્ય સચિવ પણ આ મુદ્દે વિડીયો કોન્ફરન્સ કરવાનો છે અને તમામ જિલ્લા અધિકારીઓ સાથે પણ વાત કરશે. 256 એસટી ભાડું પરીક્ષાર્થીઓને આપવામાં આવશે તેવી પણ આજે જાહેરાત કરવામાં આવી હતી. એના નાણાં પણ આયોગને અપાઈ ચૂક્યા છે તે પણ જણાવાયું હતું. અને પરીક્ષા પૂરી થયા બાદ બેંક ડિટેલ અને કોલ ડિટેલ વેરીફાય કરીને નાણાં ચૂકવવામાં આવશે તે પણ જાહેરાત કરી. જયારે પરીક્ષાર્થીને પોતાની રીતે વાહનમાં આવવાની સગવડતા રહે તે માટે પણ આજે ભાડું આપવાનું નથી એવું પણ જણાવવામાં આવ્યું છે. અને એસટી બસો પણ સરકાર દ્વારા મૂકવામાં આવશે અને પરીક્ષા કેન્દ્રોમાં જાણી જોઈને દૂર રાખવામાં આવે છે. અને કોઈના ધ્યાનમાં કોઈ ગેરરીતિ આવે તો તુરંત ધ્યાન દોરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. એટલે કઈ જ કઈ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે અને કોઈ પણ રીતે આ પરીક્ષામાં ગેરરીતિ ના થાય તેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તેથી દંડ રાખવામાં આવશે. જી વિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જુનિયર ક્લાર્કની પરીક્ષાની એસઓપી તૈયાર છે, આવતીકાલે મુખ્ય સચિવ આ મુદ્દે ચર્ચા કરશે. 9,53,000 પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે તો એપ્રિલના બપોરે 12:30 દોઢમાં આ પરીક્ષા લેવામાં આવશે. વડોદરામાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારા બાદ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે. પથ્થરબાજોને પાઠ ભણાવવા માટે પોલીસ દ્વારા કવાયત કરાઈ, જોકે હાલ તો સમગ્ર વિસ્તારમાં શાંતિ વ્યાપી છે. તો વડોદરામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને જેમાં પથ્થરમારો થયો હતો અને આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ શાંતિ જોવા મળી રહી છે. પોલીસે વહેલી સવાર સુધી કોમ્બિંગ કર્યું અને જેને લઈને સમગ્ર વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે. સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. નિલેશ, જે પ્રકારે વડોદરામાં રામનવમીનો પર્વ હતો અને જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે પથ્થરમારો જેવી ઘટના બની હતી, અત્યારે વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે, શું વધુ વિગતો? સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરી કાલે વડોદરા રામ જયંતિનો ઉત્સવ મનાવી રહી હતી. રામલલ્લાની યાત્રા નીકળી હતી ત્યારે બપોરે ફતેપુરા ખાતે યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એનું જ એક્શન રિએક્શન સ્વરૂપે રાતના ફરીથી પાંજરીગર મહોલ્લામાં પણ આવો જ પથ્થરમારો બનાવ બન્યો હતો. અને કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે 500 લોકોના ટોળા ઉપર ફરિયાદ કરી છે, એમાં 45 લોકો જોડે નામજોગ ફરિયાદ કરી છે અને 20 લોકો હજુ લાપતા છે. પોલીસ સીસીટીવીના ફૂટેજ દ્વારા સઘન તપાસ કરી રહી છે. ત્યારે હાલ વડોદરા નામદાર કોર્ટમાં 20 આરોપીને રજૂ કરવામાં આવ્યા છે, એમાં 5 મહિલા આરોપી પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા છે. આ રિમાન્ડ માંગવા પાછળનું કારણ પણ એ બતાવ્યું છે કે અન્ય આરોપીઓના નામની ઓળખ કરવાની છે અને આ શું આયોજિત કાવતરું હતું કે અચાનક બનાવ બન્યો છે એની પણ તપાસ પોલીસ કરવાની છે. ત્યારે હાલ તમામ આરોપી કોર્ટમાં હાજર કર્યા છે અને 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે. શહેરમાં આજે એક જ ચર્ચા છે કે વડોદરા શહેર પોલીસની આઈબી શું કરે છે. કહેવામાં આવ્યું છે કે મેઇન રોડ પરના ઘરોમાંથી પથ્થર આવી રહ્યા હતા, એનો મતલબ કે ઘરોમાં પથ્થરનો સંગ્રહ પણ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસ હવે તપાસ કરી રહી છે. અને બીજું મહત્વની બાબત એવું છે કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉત્તેજક ભાષણબાજી કરી રહ્યા હતા અને શહેરને ભડકે બાળવાની વાત કરી રહ્યા હતા. આવા કોઈ કાર્યકર કે નેતા સામે હજુ ફરિયાદ નથી કરવામાં આવી કે આવા કોઈ કાર્યકરની ધરપકડ પણ કરવામાં નથી આવી, એ પણ આજે ચર્ચાનો વિષય છે. વડોદરા શહેરમાં કેટલાક સમયથી શાંતિ છે ત્યારે વડોદરા શહેરની શાંતિ દોડવાનો પ્રયત્ન કરનાર આ અસામાજિક તત્વોને જબ્બે કરવામાં પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે. જ્યારે બપોરે જ બનાવ બન્યો ત્યારબાદ પણ પોલીસ હરકતમાં નથી આવી અને એના જ કારણે સાંજે જે ધમાલ થઈ એ વધુ ઉગ્ર બની છે. રાતના પોલીસે ફાયર ગનથી
કોમ્બિંગ પણ કર્યું છે. કોમ્બિંગ કર્યા બાદ 20 લોકોની ધરપકડ કરી છે, પરંતુ હજુ કેટલાય આરોપીઓ લાપતા છે. કેટલા ઉશ્કેરીજનક ભાષણ કરનાર નેતાઓ પણ લાપતા છે. ત્યારે હવે જોવાનું રહે છે કે વડોદરા શહેરને પુનઃ શાંતિ સ્થપાય એ માટે પોલીસ કેટલી નિષ્પક્ષ તપાસ કરે છે. જી નિલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વડોદરામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી અને તેના પર પથ્થરમારો થયું, જોકે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને હાલ તમામ વિસ્તારોમાં નીરવ શાંતિ જોવા મળી રહી છે. ભાવનગરમાં રોડ રસ્તા નિર્માણથી લઈને સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી છે. શહેરમાં એરપોર્ટને જોડતો માર્ગ ખસ્તા હાલતમાં તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રતિવર્ષ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ પ્રજાના પરસેવાની કમાણી વેડફાઈ જતી હોવાની નગરજનોમાં વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. થોડા વર્ષો પૂર્વે શહેરના નવા બંદરને જોડતો એરપોર્ટ માર્ગ 9 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જે હવે જોવા જેવી હાલતમાં થઈ ગયો છે અને જેના પગલે લોકોનો આક્ષેપ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરોમાં સાંઠગાંઠ છે. તો ભાવનગરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અવારનવાર થઈ રહ્યા છે, તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જે પ્રકારે રોડ રસ્તા ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને એરપોર્ટ રોડમાં જે રસ્તા છે તે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. હિરેન, ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તાની હાલત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે અને એવું લાગી રહ્યું છે કે તંત્ર જાણે કે કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શું વધુ વિગતો? જે કોઈ પણ શહેરનો વિકાસ હોય છે તે તેના રિંગ પર આધારિત હોય છે. રિંગ રોડ છે તે વિકાસની એક કહી શકાય તો પગથિયું કહી શકાય. કોઈ પણ સિટી છે તેનો વિકાસ જે એના રિંગ રોડના વિકાસની સાથે થતો હોય છે. ત્યારે વાત કરીએ તો ભાવનગર શહેરનો જે રિંગ રોડ છે તે ભાવનગર 2-3 જે વોર છે તેનો સમાવેશ થાય છે. ત્યારે ભાવનગર શહેરના રિંગ રોડ એટલે કે કહી શકાય કે ભાવનગર શહેરનું જે એરપોર્ટ રોડ છે, સુભાષનગર વિસ્તાર છે, રૂવા ગામ છે, તરસેમિયા રસ્તો છે, ભરતનગર છે, આ તમામે તમામ જે વિસ્તારો છે તે જેનો જે રિંગ રોડ છે તે અગાઉના સમયમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે રીતના રોડ રસ્તો આ બનાવવામાં આવ્યો છે તે રોડની જે સ્થિતિ છે હાલ અતિ દયનીય બની છે. આ જે રસ્તો છે રિંગ રોડ તે તૂટી ગયેલ છે. મોટા મોટા જે રસ્તા પર કહી શકાય તો ખાડાઓ પડી ગયા છે. સ્થાનિક લોકોને જે રીતના મુશ્કેલી પડી રહી છે, તેમજ ભાવનગર એરપોર્ટ પર આવનારા જે ભાવનગરના પ્રવાસી હોય છે તે લોકો પણ આ રસ્તાને લઈને ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. કારણ કે ભાવનગરમાં એરપોર્ટ નથી, ભાવનગર શહેરની અંદર એન્ટર થતા જ જે ખાડાઓ છે તે ખાડાઓ સ્વાગત કરે છે. ત્યારે ખૂબ જ વિરોધ પક્ષે પણ માંગ ઉઠાવી છે કે આ રિંગ રોડ છે તે ખૂબ જ જલ્દીથી રિપેર થવો જોઈએ, કારણ કે રિંગ રોડને લઈને લોકોની પરેશાની વધી છે. તેમજ વિરોધ પક્ષે જે રસ્તાઓને લઈને ભ્રષ્ટાચારને પણ આક્ષેપો કર્યા છે. કેમ કે જે રીતના રોડ રસ્તાના કામ થતા હોય છે ગેરંટી લેવાની આવતી હોય છે, પરંતુ ગેરંટીની અંદર રસ્તાઓ તૂટી જાય છે, તેમ છતાં તે મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ધ્યાન નથી દેતા. રિંગ રોડની વાત કરતા રિંગ રોડને જ કરોડોના ખર્ચે બનાવ્યા બાદ જૂજ સમયની અંદર આ રિંગ રોડ તૂટી જવા પામ્યો છે. અનેક મસ મોટા ખાડા પડ્યા છે. હેવી વાહનો ચાલવાથી આયા જે ધૂળની ડમરીઓ ઉડે છે તેને લઈને આસપાસના જે લોકો છે તેના સ્વાસ્થ્યને પણ અસર પડે છે. અત્યારે સ્થાનિક લોકો સાથે વિરોધ પક્ષે પણ હાલ જે આ રિંગ રોડ છે તેની તાત્કાલિક મરામત કરવા માટે જે છે તે ખૂબ જ માંગ ઉઠી છે. ત્યારે જોવાનું રહ્યું કે સત્તાધીશો અને શાસક પક્ષો છે તે આ જે રોડ છે તેને ક્યારે રિપેર કરશે અને લોકોને જે રોડને લઈને હાલાકી ભોગવવી પડે છે તે ક્યારે પૂર્ણ થશે. જી જી હિરેન, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે ભાવનગરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ગીરની કેસર કેરીની આવક જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 1 મહિનાથી શરૂ થઈ ગઈ છે, ત્યારે કેરીના બોક્સની આવકમાં વધારો થતા કેરીના ભાવ ઘટ્યા છે. માવઠાના મારથી કેરીના પાકને નુકસાની થઈ હોવાથી કેરીના ભાવમાં સતત ઘટાડો થયો છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2000-2500 બોક્સની આવક નોંધાઈ છે, જેની સામે 10 કિલોના બોક્સના 500-1000 સુધીનો ભાવ રહ્યો હતો અને આગામી દિવસોમાં પ્રતિદિન 5000-7000 બોક્સની આવક શરૂ થશે. તો કેરીની આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ આ ઉનાળામાં જે પ્રકારે કમોસમી માવઠા જોવા મળી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દર વર્ષની સરખામણીમાં આ વર્ષે કેસર કેરીની
ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી ગઈ છે. કેસર કેરીની આવકમાં વધારો થયો છે અને તેના કારણે કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો અને જેના કારણે સંવાદદાતા અમાર બકાઈ જોડાઈ ગયા છે. અમાર, જે પ્રકારે કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે આ ઉનાળામાં કમોસમી માવઠા જોવા મળ્યા અને જેના કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જે કેરીની આવકની વાત કરવામાં આવે તો સતત આવક છે તે વધી રહી છે. છેલ્લા બે દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 5000 જેટલા કેરીના બોક્સની આવક નોંધાઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે માર્કેટિંગ યાર્ડની અંદર જે કેરીની આવક છે તે એક માસ પહેલા શરૂ થઈ છે. 50 બોક્સથી આવક છે તે શરૂ થઈ હતી અને આજે 5000 બોક્સ છે તે આવક પહોંચી છે, જ્યારે આગામી સમયમાં પ્રતિદિન 5000 બોક્સની આવક નોંધાઈ શકે છે. બીજી તરફ માવઠાની માર છે તે ખેડૂતોને પડી છે અને જેના કારણે આંબા